નમસ્કાર ભય વિચાર અને વાણીમાં ઘણી વાવણ એવી હું ગિરિવર ગિરધર ગુજરાતની દીકરી શ્લોકા રાઠોડના આપ સર્વેમાં વસેલા એક એક મુકા ગાંધીના શત શત વંદન અપૂર્વ દય દીપ્તે માણ ચેતનાનો તાર રંજને જ્યાં હું એને શોધવા સ્વપ્ને સામું મળી સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળી હા જો મને ગાંધી મળે તો વાસ્યુ સબર હાથ સિરમે ફેરવીને પૂછે બેટા હિન કેમ છે વિધામાં કઈ સરહડા થાય અને અંતર અતીતની ગાથામાં ડૂબી જાય કે પછી સત્ય સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મોહનદાસ કરમચંદ ગાંધી અહીંયા ક્યાંથી અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે માં ભારતને બાળકોની ખબર લેવા આવ્યો છું સત્યનું આચરણ કર્યું ને તેની ફલે આ સ્મૃતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળી પછી તે મારા હાથમાં પેલું જળજળિત થયેલું ત્રણ વાંદરાનું રમકડું જોઈ એને પૂછે બેટા હજુ એ તું બાળક જ રહ્યો હજુ એ રમકડાથી રમે છે પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે સાંભળીને સંપન હલખાઈ જાય ચશ્માની તો હરાજી થઈ ગઈ પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકી બાપુ કહે બેટા મારું પણ એ પ્રિય રમકડું છે ભલેને એ જોતું નથી સાંભળતું નથી અને બોલતું એ નથી અને વચમાં જ રમકડું બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નથી ક્યાં ગયો તમારો સંદેશ ભૂલા માણસ અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયડાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 150 વર્ષોમાં કે સત્ય સદાચાર અહિંસા અને પરદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઉંટાવો પડશે માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપ્રકૃતિની લહેરાતી કસુંબર ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાતની કંટાળી જાળીમાં ફેરવીને ચિતરે હાલ કરી નાખી છે બાપુ તમારી માં ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી પૂજ્ય બાપુ અને મારા પ્રિય રમકડા વચ્ચેના સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તાના નિયમોની જાલ ધાડા કેરી ચુંગાલ ઘોડા કંગાલ કાજ ફાંસલા પસાડે ધનિકો માલમ મુક્ત ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે બહુ દિન દાસવત સહ્યા જીવન નિર્વીર્ય થયા બંધુત્વ સહ્યા પ્રાણ નવરચના માર્ગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકા પણ પછી કહું એમ કે બાપુ આપની શક્તિત્વ છે જૂનું છે તેને જમીન દોષિત કરી નાખો નવું જમીન પરથી ઊભું કરો વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા કાર્યશૈલી યથાર્થ છે ફર્ક થોડા લોકોનો છે પહેલા એ પારકા હતા આજે તમારા પોતાના છે સમાજના નૈતિક પુરસ્થાન માટે અને આઝાદ હિન્દની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યની જરૂર છે જે બાપુએ એક સદી પહેલા આપ્યા હતા આજે એ મૃતપ્રાય દશામાં કણસી રહ્યા છે બાપુની આ 150 વર્ષની આખી યાત્રાનું એકમાત્ર સાક્ષી મારું પ્રિય રમકડું છે આપણે ગાંધી બાપુના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારવા જોઈએ આઝાદી કે ભીષણ રણ મે નહીં કિસી સે હારે બાપુ આઝાદી કે ભીષણ રણ મે નહીં કિસી સે હારે બાપુ પ્રેમ અહિંસા રહે બાતે ઘર ઘર સાંજ સવેરે બાપુ નહીં હમારે નહીં તુમ્હારે સબકે થે રખવાલે બાપુ નહીં હમારે નહીં તુમ્હારે સબકે થે રખવાલે બાપુ આજ સભી આદર્શ ખો ગઈ ઔર રહ ગઈ તારે બાપુ આજ સભી આદર્શ ખો ગઈ ઔર રહ ગઈ તારે બાપુ આપણી પાસે પૂજ્ય બાપુ જેવા સાથી છે હવે અર્જુન જેવા શિષ્ય બની બાપુના માર્ગે ચાલવાનું એ આપણી જવાબદારી છે ને જો ચાલ્યા તો આ પથે રાષ્ટ્રની આબાદી મિશ્રિત છે બાપુએ ભારત દેશને આઝાદી અપાવી હવે આઝાદ રાષ્ટ્રને આબાદ આપણે બનાવવાનું છે અને જો ખરાતમાં આપણે આઝાદ રાષ્ટ્રને આબાદ બનાવીશું તો બાપુ ઉપરથી બોખલા મોના સ્મિત સાથે આશીર્વાદ વર્ષાતા એમ કહેશે અબ તુમ ભી મોહન
तुम भी मोहन, अब तुम सब मोहन। वंदे मातरम।